આપણે અહીંયા નાખીએ છીએ 5000 મેગાવોટ. અને આજે જ મેં અધિકારીઓને રિવ્યુ મિટિંગમાં કીધું છે કે 1000 મેગાવોટનું ટેન્ડર એ મે મહિનામાં બહાર પડી જાય અને ઝડપથી એનું કામ શરૂ થાય. અને એ પણ જમીન બગડે નહીં, જમીનની બચત થાય, એટલે દરિયાના કિનારે, એ દરિયાના કિનારે પાણીમાં જ જે પાણી ભરતીથી અંદર આવે છે એ પાણીમાં સોલાર પાર્ક બને અને ઉપર સોલાર પેનલો લાગે અને 5000 મેગાવોટ આખા એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક એ આપણે વર્લ્ડનો આખો મોટો દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક એ આપણે આ ધોલેરામાં ઊભો કરી રહ્યા છીએ. 25,000 કરોડનો ખર્ચે આ પ્લાન્ટ ઊભો થશે કે નહીં થાય એ લોકો ચિંતા કરતા હતા, પરંતુ મુંદ્રાનું ડેવલપમેન્ટ સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી મળી ગઈ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે. ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે. 5000 મેગાવોટનો સોલાર પાર્ક સ્થપાશે. સોલાર પાર્કમાં 25,000 કરોડના રોકાણની સંભાવના છે. ખંભાતના અખાતમાં 11,000 હેક્ટરમાં આ સોલાર પાર્ક બનશે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વિશ્વનો સૌથી વિશાળ આ સોલાર પાર્ક બનશે. ધોલેરાસરમાં સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી અપાઈ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આ બાબતને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે. આ વિશે વાતચીત કરવા હેતલ પાર્ક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેતલ, વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે ધોલેરાસરમાં, સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે. આ પાર્ક બન્યા બાદ આખરે કયા કયા વિસ્તારોને ફાયદો થશે? ગુજરાત વિકાસ गुजरात के धोलेरा में अंतर्राष्ट्रीय हवाई अड्डा बनाने के लिए सभी मंजूरियां मिल गई हैं. अगर सब कुछ ठीक रहा तो 2022 में यहां से पहली उड़ान भरी जाएगी. गुजरात के लिए धोलेरा का अंतर्राष्ट्रीय हवाई काफी महत्वपूर्ण है. देखिए खास रिपोर्ट. अहमदाबाद के लिए दूसरे एयरपोर्ट का रास्ता साफ हो गया है. अहमदाबाद से 100 किलोमीटर दूर धोलेरा में नया एयरपोर्ट बनाने के लिए सभी मंजूरियां मिल गई हैं. धोलेरा एयरपोर्ट के लिए पिछले कई सालों से कोशिशें चल रही थी. नरेंद्र मोदी जब राज्य के मुख्यमंत्री थे तभी कोशिशें शुरू हुई थी. उम्मीद की जा रही है कि 2022 तक यहां से पहली उड़ान शुरू हो जाएगी. अहमदाबाद एयरपोर्ट का जो है उसकी अपनी सिचुएशन पे पहुंच चुका है, इसलिए अहमदाबाद को एक नए एयरपोर्ट की जरूरत भी है. तो एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया इसमें पार्टनर होने वाला है. इसमें उनकी 51% इक्विटी होगी और गवर्नमेंट ऑफ गुजरात की इक्विटी 49% होगी. इसकी डेवलपमेंट